नगर प्राथमिक शिक्षण समिति की चूंटनी माटे उम्मेदवारोए उम्मेदवारी नोंधावी हती। कॉर्पोरेशन हस्तक नगर प्राथमिक शिक्षण समिति की चूंटनी 6 ऑगस्ट रोज योजावानी छे, त्यारे आज उम्मेदवारी नोंधावा माटे आज अंतिम दिवस होय। भाजप द्वारा उम्मेदवारोना नामनी यादी जाहिर करी हती, जे उम्मेदवारोए पोतानी उम्मेदवारी पत्रो भर्या हता। पालिकाना सयाजीराव सभागृहमां फॉर्म भरवानी प्रक्रिया हाथ धराई हती। 6 ऑगस्टे शुक्रवारे बपोरना 12 થી 3 સુધી चूंटनी प्रक्रिया हाथ धराशे। मतगणतरी आ दिवसे आज स्थले बपोरना 3:30 વાગ્યાથી થશે। બીજેપીના ઉમેદવારો સાથે કોંગ્રેસમાંથી આઈટી સેલના ચેરમેન અને અગાઉ એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં જીએસ તરીકે રહી ચૂકેલા સાઈ ઢેકાણેની વડોદરા શહેર કોંગ્રેસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદગી કરી છે। તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, સાથે જ બીજેપી ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા। આજે શિક્ષણ સમિતિની બેઠકોના ફોર્મ ભરાયા છે। મેં કોંગ્રેસ તરફથી સામાન્ય બેઠક પર ફોર્મ ભરેલું છે। અમને બહુ સીધું કહેવું એવું છે કે ભાઈ આ જે મોડિફાઈડ બીજેપી છે ને, કારણ કે 2005નું તમને આજે દાખલો હું આપું, 2005માં ભારતીય જનતા પાર્ટીના 76 કાઉન્સિલર આ વિધાનસભા આ સભાગૃહમાં હતા। 7 કાઉન્સિલર કોંગ્રેસના હતા અને 1 અપક્ષ કાઉન્સિલર, એકે રાજેશભાઈ આઈએ, 8 કાઉન્સિલરો હતા, 2 કાઉન્સિલરો ઓછા હતા। તે છતાં પણ વાજપેયીના નેજા હેઠળ ચાલનારી ભારતીય જનતા પાર્ટી, કે જેમને લોકશાહીમાં વિશ્વાસ હતો, એ ભારતીય જનતા પાર્ટીએ એ વખતે કોંગ્રેસને બેઠક આપેલી હતી, કમલ પાંડ્યાશ્રી અમારે બનેલા। પણ હવે શું થઈ ગયું છે, આ મોડિફાઈડ બીજેપી થઈ ગયેલી છે, જે માનતી નથી કે શાસકો કોઈપણ વિપક્ષ હોવું જોઈએ, અને જે હવે અંતકલા એમના વચ્ચે થઈ રહ્યો છે એનાથી હવે અમને સ્પષ્ટ થઈ રહ્યું છે કે કદાચ આ પરિણામો અપેક્ષિત પરિણામો ભાજપના નહીં હોય। બીજેપીના નારાજ ઉમેદવારો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાનો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે। કોંગ્રેસ પાસે 7 મત છે, ઉમેદવારને વધુ 2 મત મળે તો જીતી શકે છે। આજે શિક્ષણ સમિતિની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રો સ્વીકારવાનો દિવસ હતો। 3 વાગ્યા સુધી અમે કુલ 18 ઉમેદવારી પત્રો સ્વીકારેલ છે, જેમાં 11 સામાન્ય છે, 3 મેટ્રિક્યુલસ છે અને 4 જે છે એ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ કેટેગરીમાં, એમ કુલ મળીને 18 ફોર્મ અમને મળેલ છે। ચૂંટણી થયા પછી એમાં સામાન્ય એસસી એસટી એની સ્ક્રુટિની થયા પછી જેટલા ફોર્મ માન્ય રહેશે એની ઇલેક્શન યોજવામાં આવશે। એ ઇલેક્શન છે એ 6 તારીખે છે, અને સવારે 12 થી 3 ઇલેક્શન છે અને બપોરે 3:30 બાદ એનું કાઉન્ટિંગ છે, અને 30 તારીખે આ ઉમેદવારીપત્રોની ચકાસણી રાખી છે બપોરે 12 કલાક બાદ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।